સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે સંક્રમિત કેસોમાં વધારો થતા પ્રાંતિજના વિવિધ વેપારીઓ વેપારી એસોસિએશનના પ્રમુખો દ્વારા સોમથી સોમ એક અઠવાડિયા માટે પ્રાંતિજ બજાર સ્વયંભૂ છેચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને સોમવારના રોજ પ્રાંતિજ બજાર સ્વયંભૂ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. પ્રાંતિજ તાલુકામાં કોરોના સંક્રમિતોને રાફડો ફાડતા પ્રાંતિજના વેપારીઓ અને વિવિધ વેપારીઓ એસોસિએશનના પ્રમુખો દ્વારા કોરોનાના સંક્રમણને વધતું જતું અટકાવવા માટે નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયાની અધ્યક્ષસ્થાને યોજાયેલ મિટિંગમાં સોમથી સોમ એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને લઈને 26 એપ્રિલથી 3 મે સુધી વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને 26 એપ્રિલ અને સોમવારના દિવસે પ્રાંતિજ બજાર શાકભાજીની દુકાનો સહિતની દુકાનો વહેલી સવારથી જ સજ્જડ બંધ જોવા મળ્યો હતો અને મેડિકલની દુકાનો અને દૂધની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. ત્યારે બજાર બંધ રહેતા સંક્રમણમાં ઘટાડો થશે, ત્યારે હાલ તો સંક્રમણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક એ જ કોરોનાને માત આપવા પહેલું હથિયાર છે અને ચુસ્તપણે દરેક લોકો પાલન કરે તો ઝડપથી અવરનવર લોકડાઉનમાંથી છુટકારો મળશે. ત્યારે હાલ તો પ્રાંતિજના વેપારીઓ દ્વારા ફૂલ લગ્ન ગારાની સિઝનમાં પણ કોરોના સંક્રમણને લઈને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.